subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 8 રાશિઓની તુલનાનું રિવિઝન કરવાનું છે. તો સૌથી પહેલા આપણે છેલ્લે જમણા આપણે થોડાક સમય પહેલા રાશિઓની તુલના આખું પ્રકરણ આપણે જોયું છે. તો આપણે એનું રિવિઝન પાછું તમામ પ્રકારના જે શબ્દો છે એમાં ગુણોત્તર પ્રમાણ વગેરે જે બધા શબ્દો આવ્યા છે તેમજ એના સૂત્રો જે છે તે આપણે જોઈએ, પછી એની ગણતરી સમજશું. બરાબર, તો સૌથી પહેલા આવે છે ગુણોત્તર. હવે ગુણોત્તર વિશે આપણે વિસ્તારથી લેક્ચરમાં આગળના લેક્ચરોમાં જ્યારે આ ટોપિક ચાલતો હતો ત્યારે આપણે સમજ્યા. તો ગુણોત્તર એટલે શું? તો કે એક તો પહેલા એને સંકેતમાં લખવું હોય તો આ રીતે આપણે લખતા 2:3, બરાબર છે, 2:3. એટલે આ જેમ જે શબ્દ છે એ આપણે ગુણોત્તર દર્શાવે છે. અને ગુણોત્તર એટલે એક પ્રકારનું અપૂર્ણાંકનું સ્વરૂપ થયું જે અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય છે. ભાગાકારનું જે સ્વરૂપ હોય અંશ અને છેદ સ્વરૂપ એનું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ છીએ. કોઈ પણ અપૂર્ણાંક હોય એના જ્યારે અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ ત્યારે એ ગુણોત્તરમાં પરિવર્તિત થાય છે. તો કઈ સંખ્યા કેટલા ગણી છે કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણી એટલે ગુણોત્તર. બરાબર છે, ત્યારબાદ આપણે વાત કરીએ પ્રમાણની. તો ગુણોત્તરમાં તમને બધાને ખ્યાલ છે કે કોઈ પણ એક શૂન્ય પદ ના હોવું જોઈએ, ગુણોત્તરને એકો એકમ લાગે નહીં, પછી એને અંશ અને છેદ સ્વરૂપે આપણે પણ દર્શાવી શકીએ. તો આ બધા મુદ્દાઓ છે ઓલરેડી આપણે ભણી ગયા છીએ. બરાબર, ત્યાર પછી આવે છે પ્રમાણ. હવે પ્રમાણનો સંકેત છે ને એ આ આ ગુણોત્તરનો છે, તો આ પ્રમાણ. બરાબર છે, તો પ્રમાણ વિશે આપણે વાત કરીએ તો ધારો કે આમ હોય 2:3, પછી આ સંકેત હોય પ્રમાણનો, આ એક ગુણોત્તર છે અને આ બીજો ગુણોત્તર છે, સમજજો, અને વચ્ચે જે છે એ પ્રમાણમાં છે. તો આમાં જે સંખ્યાઓ આપેલી છે જો એક ગુણોત્તર બીજો ગુણોત્તર જેટલો જ હોય અથવા એમાં આપેલી જે ચાર સંખ્યાઓ છે તે પ્રમાણમાં કઈ રીતે કહેવાય? તો કે આનો જવાબ અને આનો જવાબ બંનેનો સરખો મળવો જોઈએ. મતલબ કે એમાં આપણને કીધું પહેલી અને છેલ્લી સંખ્યા વડે ગુણવાનો, બીજી અને ત્રીજી સંખ્યા વડે તમે ગુણાકાર કરવાથી જવાબ બંનેના જો સરખા આવતા હોય તો આ બંને આપેલ ચારેય સંખ્યાઓ આ પદમાં જે ચારેય સંખ્યાઓ આપેલ છે તે પ્રમાણમાં છે એમ કહેવાય. આપણે પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર થાય 2 9 18, 3 અને 6 નો ગુણાકાર એટલે બીજી અને ત્રીજી સંખ્યાનો 3 6 18, તો એનો જવાબ સરખો મળ્યો તો આપેલી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે તેમ કહેવાય. બરાબર છે, અથવા આમ પણ આપણે કરી શકીએ આના અપૂર્ણાંક સ્વરૂપમાં 2 ના છેદમાં 3 અને આનું અપૂર્ણાંક સ્વરૂપ 6 ના છેદમાં 9. હવે આના છેદ ઉડાડી તો 3 2 6 અને 3 3 9 9 9 ઉડી ગયા. જવાબ શું મળ્યો? 2 ના છેદમાં 3 મળ્યો. તો આ બાજુ 2 ના છેદમાં 3, આ બાજુ 2 ના છેદમાં 3, એટલે બેનો જવાબ, બે બંને ગુણોત્તરનો જવાબ સરખો મળે છે. એટલે આ ચારેય સંખ્યાઓ જે એમાં પદમાં આપેલી છે ને એ પ્રમાણમાં છે એમ કહેવાય. બરાબર છે, હવે આપણે રાશિઓની વાત કરીએ છીએ કે રાશિઓની તુલના. તો ત્યારે ટોપિક તો એમાં પણ આપણે જે કિંમત છે, રકમ છે, જે મૂલ્ય છે એ આપણે એક પ્રકારની રાશિ ગણીએ છીએ. તો હવે સૌથી પહેલા વાત કરીએ મૂળ કિંમત, એને ટૂંકમાં મૂકી કહેવાય અથવા એને ખરીદ કિંમત પણ કહેવાય. વસ્તુ તમે ખરીદતા જે કિંમત ચૂકવવી પડે તે કિંમતને ખરીદ કિંમત કહેવાય, અથવા એને મૂળ કિંમત પણ કહેવાય. કે આપણી ઘરે કોઈ પણ વસ્તુ આપણે ખરીદી લાવ્યા છીએ તો એ વસ્તુ આપણને કેટલામાં પડી તો એ ખરીદ કિંમત. ત્યાર પછી આવે છે પડતર કિંમત અને ખરાજાત. સૌથી પહેલા તો આપણે ખરાજાતની વાત કરીએ કે ખરાજાત એટલે વધારાનો ખર્ચ. જ્યારે આપણે ખરીદી કરવા જઈએ એની ઉપર વધારાનો ખર્ચ ચૂકવીએ છીએ, એ ખર્ચને આપણે ખરીદ કિંમતમાં ઉમેરવાનું છે. મતલબ કે મૂળ કિંમત જે હોય એમાં આપણે એને ઉમેરવાનું છે, પછી જે કિંમત બને એને આપણે કહેશું પડતર કિંમત. પડતર એટલે આપણે એમ કહીએ ને કે પડ્યું કેટલામાં, ઘરમાં કેટલામાં વસ્તુ પડી, તો
કોઈ પણ એક વસ્તુ આપણે લેવા ગયા હોય એની ઉપર જે પણ વધારાનો ખર્ચ થયો હોય, હવે વધારાના ખર્ચ આપણે જોયા હતા, ભાડું છે, બરાબર છે, ભાડું, ઓક્ટ્રોય એટલે કે જકાત જેને આપણે કહીએ, ત્યાર પછી કોઈ પણ બીજો કોઈ મજૂરી હોય કે કોઈ પણ એવો પ્રકારનો વધારાનો ખર્ચ થયો હોય, સમારકામ ખર્ચ, પછી એસેસરીઝ, વસ્તુ ખરીદી હોય, ગાડી ખરીદી હોય તો એમાં વધારાની એસેસરીઝ આપણે નાખી હોય, તો એ બધો વધારાનો ખર્ચ એટલે એને ખરાજાત કહેવાય. તો એ ખરાજાત તમે જયારે મૂળ કિંમતમાં ઉમેરો ત્યારે પડતર કિંમત બને. જો અહીંયાનું સૂત્ર લખ્યું છે કે પડતર કિંમત એટલે શું, તો કે મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત, આ બંનેમાંથી કોઈ એક તમારે લખવાની હોય છે, એમાં તમે ખરાજાત ઉમેરો એટલે તમને મળે પડતર કિંમત. તો આ પડતર કિંમત થઈ, બરાબર છે, વસ્તુ ખરીદતા જે વધારાની રકમ ચૂકવવી પડે એ બંનેનો સરવાળો કરવામાં આવે ત્યારે પડતર કિંમત આપણને મળે છે. પછી આવે છે વેચાણ કિંમત. વસ્તુ જ્યારે આપણે વેચવા જઈએ તો વસ્તુના બદલામાં આપણને મૂલ્ય મળે છે કે પૈસા મળે છે. તો આપણે જ્યારે વસ્તુ વેચીએ છીએ ત્યારે જે રકમ મળે છે એ કિંમત જે હોય એને વેચાણ કિંમત કહેવાય, બરાબર છે. પછી આવે છે નફો અને ખોટ. હવે બે વસ્તુ છે, એક તો ખરીદ કિંમત છે અને એક વેચાણ કિંમત છે. જો ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય અને ઓછી હોય તો ખોટ જાય. આટલું યાદ રાખવાનું છે કે આપણે ધારો કે કોઈ એક વસ્તુ લઈ આવ્યા છીએ, બરાબર છે, તો એ વસ્તુ આપણા હાથમાં આવી કે આપણા ખીચામાંથી ધારો કે 100 રૂપિયાની વસ્તુ લીધી તો ખીચામાંથી 100 રૂપિયાની નોટ નીકળી, બરાબર, બીજાને આપણે આપી, જેની પાસેથી વસ્તુ લીધી છે એને આપણે 100 રૂપિયાની નોટ આપી. હવે એ વસ્તુ લઈને આપણે જઈએ છીએ, બરાબર છે, રસ્તામાં કોઈ મિત્ર મળ્યો એને કીધું કે આ વસ્તુ મારે જોઈએ છે, એટલે આપણે એમ કીધું કે એમને ન મળે, આ આપણે તારે જોતી હોય તો 120 રૂપિયામાં લઈ લે. તો આપણે એને 120માં જ્યારે એ વસ્તુ આપીએ છીએ ત્યારે પછી 120 આપણને આપશે, બરાબર છે, સમજો ખાસ. સૌથી પહેલા 100 રૂપિયાની નોટ આપણે આમ દીધી, આપણા ખીચામાંથી 100 રૂપિયા ઓછા થયા. પછી જ્યારે ચાલ્યા જાય છે બીજા મિત્રને આપણે એ વસ્તુ વેચી, તો એને આપણને 120 રૂપિયા આપ્યા, તો એ આપણી વેચાણ કિંમત થઈ. અને આ બાજુ જે 100 રૂપિયા આપણે ચૂકવા હતા એ આપણી ખરીદ કિંમત થઈ. હવે 120 ખીચામાં આવે એટલે આપણે હવે વિચારવાનું છે કે પહેલા મેં 100ની નોટ કાઢી દીધી અને પછી હવે મને પાછા પૈસા કેટલા મળ્યા છે વેચતા, તો કે 120, મતલબ કે 20 રૂપિયા વધારે મળ્યા છે. તો આ વધારાની જે રકમ મળી ને એને આપણે શું કહેશું, નફો. જો ઘટી હોત તો ખોટ જાત, બરાબર યાદ રાખજો. જો વસ્તુની કિંમત ઓછી મળી હોત તો ખોટ જાત, એનો મતલબ એવો થયો કે ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત છે ને એ વધારે થઈ, બરાબર છે, એટલે નફો થાય. અને જો વેચાણ કિંમત ઓછી થઈ તો ખોટ જાય. આ જ વસ્તુનું ઉદાહરણ લઈ, 100 રૂપિયાની વસ્તુ છે, જ્યારે આપણે બીજા મિત્રને કોઈને આપી 80 રૂપિયામાં આપી, તો આપણે 20 રૂપિયા ઓછા મળશે, તો એ 20 રૂપિયા છે એ ખોટ ગણે, બરાબર. ત્યાર પછી આ બધા જે શબ્દો છે એના પછી આવે છે મુદત, મુદત, વ્યાજનો દર, વ્યાજ, સાદુ વ્યાજ અને વ્યાજનો દર. તો મુદત એટલે શું, તો કે એક પ્રકારની રકમ, કોઈ પણ મૂલ્ય તમને આપેલું હોય એને આપણે મુદત રકમ કહીએ છીએ. ઘણી વખત આપણે બોલતા હોય કે કોઈ પૂછે કે ભાઈ તમને આ વસ્તુ વેચતા કેટલા રૂપિયા વધ્યા, તો આપણે એમ કહેતા હોય મુદલ ન વધ્યું. એનો મતલબ એવો થયો કે મુદલ રકમ એટલે મૂળ જે રકમ હોય એનાથી ઓછા રૂપિયા મળ્યા હોય, તો આપણે ઘણી વખત એવું બોલતા હોય કે મુદલ જેટલી રકમ હોય હતી એમ બોલતા હોય, તો જેટલામાં ખરીદ્યું હોય એટલામાં જ આપણે વેચ્યું હોય તો એ મુદલ રકમ કહેવાય. ત્યાર પછી આવે છે મુદત. મુદત અહીંયા જો મુદલ એટલે પી શબ્દ વાપર્યો છે, બરાબર, અંગ્રેજીમાં એને પ્રિન્સિપલ કહેવાય. ત્યાર પછી મુદત એટલે ટાઈમ, સમય, અથવા એને એન તરીકે પણ ઓળખાય છે. તો આપણે સૂત્રમાં અત્યારે જે સૂત્ર મૂક્યું છે એમાં આપણે ટી નો ઉપયોગ કરવાનો છે, બરાબર. તો ટી અને એ નામ તો છે બંને એક જ. ટી એટલે ટાઈમ્સ કહેવાય, ટાઈમ્સ કહેવાય એટલે કે સમયગાળો, અને એન એટલે નંબર ઓફ ડે, દિવસોની સંખ્યા, નંબર ઓફ મંથ, મહિનાઓની સંખ્યા, નંબર ઓફ યર્સ એટલે કે વર્ષોની સંખ્યા. પેલા એવો શબ્દ વપરાતો, હવે ટૂંકમાં આપણે ટી કરીને આપ્યું છે કે સમયગાળો કેટલો હોય, પછી દિવસોમાં હોય તોય ભલે, મહિનાઓમાં હોય તોય ભલે, અને વર્ષોમાં હોય તોય ભલે. જો દિવસોમાં હોય તો છેદમાં 365 મૂકવાના, માસમાં આપેલો હોય 4 મહિના કે 6 મહિના કે કોઈ પણ સમયગાળો તો છેદમાં 12 મૂકવાના,
અને વર્ષમાં આપેલ હોય તો છેદમાં કઈ મૂકવાની જરૂર નથી, છેદમાં એક ના એક રહે, બરાબર. તો હવે આપણે વાત કરીએ એના પછીનો વ્યાજનો દર એટલે ટકાવારી. તમને 10%, 20%, 8%, 5% ગમે એટલી ટકાવારી આપણને આપેલી હોય. હવે સૌથી પહેલા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મુદલ એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે ઉછીના નાણાં લઈએ એટલે કે પૈસા લઈએ અથવા કોઈને આપણે આપીએ એ રકમ જે છે એને મુદલ રકમ કહેવાય. હવે એ જ્યારે આપણે ઉછીના, ધારો કે હું કોઈ પણ વ્યક્તિ પાસેથી ઉછીના નાણાં લઉં છું, પૈસા લઉં છું, તો મારે એની સાથે પહેલા તો સમય નક્કી થશે. પહેલા તો હું એ પ્રશ્ન પૂછીશ કે આની ઉપર ટકાવારી કેટલી ગણશો, વ્યાજ જે આપણે વ્યાજ ગણવાનું હોય કેટલા ટકા ગણશો. તો એમ કહેશે કે 10% લખી વ્યાજ ગણી. એટલે જો અહીંયા આપણે આખી રકમ આ રીતે બને કે મુદલ તમને એમ કીધું કે 10,000 રૂપિયા લીધા છે, પછી ટકાવારી કીધી છે 10% લેખે હું વ્યાજ ગણી, વાર્ષિક વ્યાજ એટલે એક વર્ષે 10% ગણી. પછી એમ કીધું કે કેટલા વર્ષ માટે જોઈએ, તો કે આપણે એમ કીધું કે 3 વર્ષ માટે જોઈએ છે, બરાબર છે. તો આ 3 વસ્તુ આપણને મળી ગઈ તો આના ઉપરથી આપણને વ્યાજ મળે. એટલે આ સૂત્ર મૂકો એટલે પછી તમને વ્યાજ મળે. હવે વ્યાજ એટલે શું, તો કે મુદલ જ્યારે રકમ હોય એના ઉપર વધારાની રકમ, જે ટકાવારી ગણીને જે રકમ વધારાની રકમ થાય એને આપણે વ્યાજ કહેવાય. એટલે વધારાનું આપણે ચૂકવવું પડે, બરાબર છે. ત્યાર પછી આપણે લખ્યું છે સાદું વ્યાજ. એટલે અહીંયા જુઓ સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇંગ્લિશમાં કહેવાય, એનો બે શબ્દ લીધા છે SI. એટલે અહીંયા જે આપણે આઈ બરાબર જે સૂત્ર મૂકીએ ને એમાં સાદું વ્યાજ જ આપણને મળશે. તો આઈ ની જગ્યાએ તમારે સીધું SI લખવું હોય તો પણ ચાલશે, બરાબર. તેથી કરીને લખો તો એ ચાલે કે તેથી SI બરાબર આટલું, એમ. તો સાદું વ્યાજ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ. પછી આવે છે વ્યાજ મુદત, અમાઉન્ટ અથવા ટોટલ અમાઉન્ટ, કુલ રકમ, વ્યાજ સહિતની રકમ એટલે વ્યાજ મુદત. વ્યાજ સહિતની રકમ એટલે શું, તો કે એક તો એમાં મૂળ રકમ તમે જે લાવ્યા હોય અથવા કોઈની પાસેથી તમે વ્યાજે લીધા હોય તો ઈ રકમ. અહીંયા ધારો કે 10,000 નું ઉદાહરણ આપ્યું છે, તો 10,000 અને ધારો કે એક વર્ષ પછી તમને એની ઉપર 1,000 રૂપિયા વ્યાજ થયું, તો એ 1,000 આપણે વધારાના ગણવાના રહીએ. તો મુદલમાં જ્યારે વ્યાજ ઉમેરવામાં આવે એટલે વ્યાજ મુદલ બને છે. વ્યાજ મુદલ કેવી રીતે બને, તો કે મુદલ પ્લસ વ્યાજનો સરવાળો, મુદલ વત્તા વ્યાજ બરાબર વ્યાજ મુદલ. હવે વ્યાજ મુદલ ને બીજા એક શબ્દથી પણ ઓળખાય છે, એને રાસ પણ કહે છે. આ પણ યાદ રાખજો, બરાબર. ત્યાર પછી હવે આપણે સૂત્રોની વાત કરીએ તો પડતર કિંમત એટલે મૂળ કિંમત કે ખરીદ કિંમત પ્લસ ખરા જાય, નફો એટલે વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત કે પડતર કિંમત. જો આ બેમાંથી કોઈ એક જો ખરાજાત હોય તો તમને પડતર કિંમત મળે, અને ખરાજાત ન આપેલી હોય, વધારાનો કોઈ પણ ખર્ચ ન આપેલો હોય, તો મૂળ કિંમતની મૂળ કિંમત એમને રાખવાની છે, બરાબર. નફો એટલે શું, તો કે વેચાણ કિંમત મોટી હોય એમાંથી નાની રકમ એટલે કે મૂળ કિંમત કે પડતર કિંમત બાદ કરો એટલે આપણને મળે નફો. એવી જ રીતે ખોટ, ખોટમાં આનાથી ઊંધું, મૂળ કિંમત વધારે હોય વેચાણ કિંમત ઓછી હોય, વેચવા ગયો હોય ત્યારે ઓછા રૂપિયા મળ્યા હોય એટલે આપણને ખોટ ગઈ હોય. પછી વેચાણ કિંમત એટલે શું, હવે તમને એમ કીધું હોય કે વેચાણ કિંમત એટલે શું, આમાંથી જ સૂત્ર બની જાય કે આ વેચાણ કિંમત ને અલગ રાખો ને તો સમીકરણના નિયમ પ્રમાણે આ વસ્તુ આ બાજુ લઈ આવો એટલે મૂળ કિંમત કે પડતર કિંમતમાં નફો પ્લસ થાય. આ એક જ રકમ જે છે ને આમાંથી આમાંથી જ આ સૂત્રો બન્યા છે. તમને ખ્યાલ હોવો જોઈએ, સમીકરણ આવડતું હોય તો તમને ખ્યાલ આવી જાય. ત્યાં જો આ વેચાણ કિંમત બરાબર પછી આ બાજુ રાખવી તો આને આપણે મૂળ કિંમત કે પડતર કિંમત છે અત્યારે માઇનસમાં છે, બરાબર ની આ બાજુ અહીંયા લઈ આવો નફા બાજુ, તો નફો પ્લસ મૂળ કિંમત થઈ ગઈ. એને વ્યવસ્થિત આપણે લખીએ તો આ રીતે કે મૂળ કિંમત કે પડતર કિંમત પ્લસ નફો એટલે શું, તો કે વેચાણ કિંમત. હવે જ્યારે ખોટ જાતી હોય ને ત્યારે મૂળ કિંમત પડતર કિંમત માંથી ખોટને બાદ કરો એટલે તમને વેચાણ કિંમત મળે. નફો હોય તો ઉમેર દેવાનો, ખોટ હોય તો બાદ કરવાની એટલે આપણને વેચાણ કિંમત મળે. પરંતુ આપણે હવે છે ને નફો કે ખોટ ટકામાં શોધવાનું આવશે, તો એનું સૂત્ર હું, તો કે એક તો મળેલ નફો આ મુજબ આપણને જે નફો મળે એને ઉપર રાખવાનું છે, પછી એની મૂળ કિંમત કે પડતર કિંમતને નીચે રાખવાનું છે, એને ગુણ્યા 100. ખોટ હોય તો એ પ્રમાણે નફાની જગ્યાએ ખોટ છેદમાં મૂળ કિંમત કે પડતર કિંમત ગુણ્યા 100. તો આ ગણતરી કરો ને એટલે નફો કે ખોટ તમને ટકાવારીમાં મળશે. હવે બીજી એક વસ્તુ, જો આ સૂત્રનો ઉપયોગ ન કરવો હોય તો આપણે ત્રિરાશિનો ગણતરીમાં ઉપયોગ કર્યો છે એ મુજબ પણ આપણે ગણતરી કરી શકીએ. ત્રિરાશિ કોના ઉપર મૂકવાની થાય, તો કે મૂળ કિંમત કે પડતર કિંમત ઉપર. ખાસ યાદ રાખજો
મૂળ કિંમત કે પડતર કિંમત શબ્દ બોલું છું, એમાંથી કા મૂળ કિંમત હોય અને કા પડતર કિંમત, બરાબર છે? બેમાંથી ગમે તે એક હોય. રકમમાં નફા કે ખોટની ટકાવારી આપેલી હોય, જ્યારે રકમમાં ટકાવારી આપી હોય, તમને એમ કીધું હોય કે 5000 ની વસ્તુની ખરીદી કરી અને એના ઉપર મારે 10% નફો ગણવો છે, 10% આ ટકાવારી આપી, તો આપણે ગણતરી કઈ રીતે કરશું? તો સીધું નફો કે ખોટની ટકાવારી ની ગણતરી જ્યારે મૂલ્યમાં શોધવાનું કીધું હોય ને, ત્યારે મૂળ કિંમત કે ખરીદ કિંમત કે પડતર કિંમત, ત્રણ માંથી ગમે તે કિંમત આપી અને ઉપર રાખવાની, એને ગુણ્યા નફા કે ખોટના ટકા. નફા કે ખોટના શા માટે? જો નફો હોય તો નફાના ટકા, ખોટ હોય તો ખોટના ટકા લખવાના, અને છેદમાં 100. પછી જ્યારે આપણે વેચાણ કિંમત શોધીએ, પછી વેચાણ કિંમત શોધવાની હોય તો વેચાણ કિંમત શોધીએ એટલે જો નફો હોય તો પ્લસ કરવાનો અને ખોટ મળે તો બાદ કરવાનો. ત્યાર પછી આવે છે સાદું વ્યાજ શોધવા માટે આઈ બરાબર પી આર ટી છેદમાં 100, પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં 100, મુદલ ગુણ્યા વ્યાજનો દર ગુણ્યા મુદત છેદમાં 100. અથવા આને સાથે પણ આમ ભેગું પણ લખી શકીએ, ભેગું લખેલ હોય તો એ આપણે ક્યાં સંબંધમાં ગણાય? તો કે ગુણાકારના સંબંધમાં. હવે ધારો કે આ જ રકમ ઉપરથી આપણને અલગ અલગ વસ્તુ શોધવાની આવે છે, સમજવામાં ખાસ મુદલ શોધવાનું છે તો આ 100 ને આપણે આ બાજુ લઈ આવવાનું, આર અને ટી આ બાજુ લઈ આવવાનું, એટલે સૂત્ર શેનું બની ગયું? મુદલ શોધવાનું. આપણે અલગ સૂત્ર લખવાની જરૂર નથી, આમાં નામાં આપણને ખ્યાલ આવી જવો જોઈએ. પેલા જે વસ્તુ ન આપી ને એટલું પેલા માળખું તૈયાર કરી લેવાનું છે. આ પી આર ટી અને એસ આઈ જે લખીએ છીએ, અથવા આઈ ખાલી આઈ લખો તો પણ ચાલે. આમાંથી જે વસ્તુ ન આપી, ધારો કે રકમ આપી છે, મુદત આપી છે, વ્યાજ આપ્યું છે, તો આમાં કઈ વસ્તુ નથી આપી? તો કે વ્યાજનો દર આર નથી આપેલો. તો આપણે શું કરશું? તો કે અહીંયા જે રકમ આપેલી છે ને એ પ્રમાણે આમ ગોઠવવાનું, કે સૌથી પહેલા ધારો કે આઈ બરાબર આપણને 3000 આપેલ છે, પછી પી બરાબર 10000 આપેલ છે, આર આપેલું નથી, ટી આપણને 3 વર્ષ આપેલ છે, છેદમાં 100. હવે સમીકરણ આપણે શીખી ગયા એટલે આપણને ખ્યાલ છે કે આર શોધવું હોય તો એને પેલા એક બાજુ અલગ રાખો, બાકીના જે પણ પદ છે સંખ્યા છે બધાને આ બાજુ લઈ આવવાના, જો અંશમાં હોય તો છેદમાં મૂકી દેવાના, છેદમાં હોય એને અંશમાં. ક્યારે? તો કે આ બાજુ લઈ આવો, ક્યારે? જ્યારે એની જગ્યા બદલો, બરાબર ની ઓલી બાજુ મોકલો કે આ બાજુ લઈ આવો, ત્યારે. તો આ પેલા 3000 એમની, આ 100 ને અત્યારે છેદમાં હે તો આ બાજુ લઈ આવીએ તો અંશમાં જશે. પછી અહીંયા 10000 છે એ છેદમાં આવશે, શું કામ? તો કે એ અંશમાં હતા. પછી ગુણાકારની નિશાની કરવાની, પછી આ 3 એ અંશમાં હતા, બરાબર ની આ બાજુ લઈ આવો એટલે છેદમાં આવે, પછી આ. હવે અહીંયા તમે છેદ ઉડાડી નાખો એટલે તમને ઓટોમેટિક આર મળી જાય. અહીં ધારો કે 1 2, અહીં 2 અહીંયા, 2 અહીંયા, 3 2 30, તો આ 10 નું આવે ટકાવારી બરાબર આ 10% વ્યાજનો દર મળી ગયો. આ તો આપણે આર શોધ્યો વ્યાજનો દર, એવી જ રીતે ટી શોધવાનો હોય સમયગાળો તો આ જ નિયમ લાગુ પડે, ટી ને અલગ રાખો બાકી બધી સંખ્યા આ બાજુ. સેમ મેથડ છે, સાદું સમીકરણ આવડે ને એટલે આપણે આ પણ ગણતરી કરતા આવડે, અતિ સંક્ષિપ્ત રૂપ આવડે, છેદ ઉડાડતા આવડે, એટલે આ બધા દાખલાઓ જે પણ આના આવે છે સૂત્રોના આધારે બધા દાખલાઓની ગણતરી આપણને આવડે. એટલે ખાસ એક વસ્તુ આપણે યાદ રાખવાની છે, સૌથી પહેલા તો જ્યારે પણ કોઈ પણ દાખલાની શરૂઆત કરો એટલે એની પહેલા રકમ સમજવાની છે. રકમમાં જો તમને જે પણ વસ્તુ આપી ને એને પેલા અલગ તારવાની. ફોર એક્ઝામ્પલ, ધારો કે આપણને એમ કીધું છે કે કોઈ પણ એક મૂળ કિંમત આપેલી હોય કે વેચતા કે કોઈ પણ, બરાબર છે? તો એવા દાખલાઓને આપણે સમજવા માટે શું કરશું? તો કે એની આપણે અલગ અલગ પ્રકારની જે રકમો છે એ પહેલા લખી નાખીએ અને પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો આપણે હવે એક એક દાખલા જોઈએ અને બાકીની જે રકમો છે એ આપણે બધી સમજવાની છે, બરાબર? તો સૌથી પહેલા આપણને એમ કીધું હોય કે 15 કિગ્રા અને 210 ગ્રામ સાથે ગુણોત્તર. એક તો ગુણોત્તરમાં પહેલા એકમ કેવા હોવા જોઈએ? સરખા. હવે જો એકમ સરખા ન હોય તો ગુણોત્તર મળે નહીં, પરંતુ એવું પણ બને
કે અમુક એકમને બીજા એકમમાં રૂપાંતર પણ કરી શકાય, જેમ કે કિલોગ્રામ છે એને ગ્રામમાં તમે ફેરવી નાખો એટલે આપણે ગુણોત્તર મળે, બરાબર છે? તો અહીંયા 15 કિગ્રા છે, તો 15 કિગ્રા બરાબર કેટલા, 1 કિગ્રા એ 1000 ગ્રામ થાય, બરાબર છે? તો આ 15000 ગ્રામ થાય. હવે આ બે ગ્રામ ગ્રામ થઈ ગયું, એકમ સરખા થઈ ગયા એટલે હવે ગુણોત્તર મળે, એટલે અહીં આપણે એડિંગ નાખવાનું કે ગુણોત્તર બરાબર 15000 અને એના છેદમાં 210 છેદ ઉડાડવાના. હવે અહીં આપણે છેદ ઉડતા હોય તો ઉડાડવાના છે, બરાબર છે? અહીં જુઓ 7 તેરી 21, હજી આગળ વધે, 3 5 15, 3 3 ઉડી ગયા. હવે 500 ના છેદમાં 7 આવ્યા, હવે છેદ ઉડતા નથી એટલે 500 જેમ 7 જેમ સ્વરૂપમાં મૂકી દો એટલે ગુણોત્તર થઈ ગયો, બરાબર? એટલે આ રીતે ગુણોત્તર મળે. પછી ટકામાં ફેરવો એમ કીધું હોય તો કોઈ પણ અપૂર્ણાંક હોય ને એને ગુણ્યા 100 કરી નાખવાનું, અપૂર્ણાંકને 100 વડે ગુણવાથી તે ટકામાં રૂપાંતર થાય છે, બરાબર છે? તો હવે અહીંયા જુઓ 4 તેરી 12 અને ચોકે 16, 4 4 ઉડી ગયા, અહીં જુઓ 25 6 100, 25 તેરી 15. આમાં મેઇન વસ્તુ જે છે કે આપણને એને છેદ ઉડાડતા આવડવા જોઈએ, બાકી નવીન બીજું કઈ આમાં છે નહીં. રૂપિયા 2500 ના 20% એટલે આપણે કીધું છે કે જ્યારે રકમમાં ટકાવારી આપેલી હોય ત્યારે શું કરવાનું, તો કે ના શબ્દ કાઢી ત્યાં ગુણાકાર, પછી ટકાવારીને ગુણાકાર સ્વરૂપે મૂકી દેવાનું, છેદમાં મૂકવાના 100. હવે છેદ ઉડાડો, એક એક બિંદુ અહીંયા 25 × 2 એટલે 50, આનું એક શૂન્ય, તો 2500 ના 20% કેટલા થાય, તો કે 500. અને ત્રિરાશિ પ્રમાણે મૂકી શકીએ કે કુલ 2500 રકમ છે કે 100% એ 20%, તો 2500 એ કેટલા, એમ ત્રિરાશિ પણ મૂકી શકાય. પછી અહીંયા એમ છે 40% = 500, તો અહીંયા જો ત્રિરાશિ મૂકીએ કે 40% = 500 કિમી, તો 100% બરાબર કેટલા, તો ક્રોસ ગુણાકાર 100 × 500 અને એના છેદમાં શું આવે, 40, બરાબર છે? આ એક એક શૂન્ય ઉડાડવાનું, 25 6 100, 25 5 125, અને આ શૂન્ય આકી મે મળી ગયો આપણને જવાબ. શું કહ્યું, તો કે 40% = 500 કીધા હતા, તો આપણે લખી નાખવાનું કે 100% બરાબર કેટલા, ત્રિરાશિ જ મૂકવાની છે સીધી, બરાબર? હવે આપણે પાંચમો દાખલો જોઈએ, એમાં રકમ પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ કે એક ટીવી ની ખરીદ કિંમત રૂપિયા 10000 છે, તેથી અહીંયા પહેલા ખરીદ કિંમત બરાબર રૂપિયા 10000 આ અલગ તેવી. હવે આગળ વાંચવાનું છે, અને તેના પર 20% નફો લેવા, નફાની ટકાવારી આપી છે, અહીંયા લખશું નફો પણ શેમાં, ટકામાં આપેલ છે બરાબર 20%. તો આપણે નફો લેવા કેટલા રૂપિયામાં વેચવું પડે, તો આપણે અહીંયા વેચાણ કિંમત શોધવાની છે. હવે સમજવાનું છે, જેટલી જેટલી વસ્તુ આપણને આપેલ હતી ને એટલી બધી આપણે આમાં અલગ તારવી લીધી છે. હવે ખ્યાલ આવી જવો જોઈએ કે ખરીદ કિંમત આપેલી છે, નફાના ટકા આપેલા છે, તો સીધું આપણે નફાના ટકા હોય ખરીદ કિંમત ઉપર ગણતરી કરીએ, એટલે નફો ટકામાં શોધવું હોય તો નફો રૂપિયામાં આપણે શું કરીએ, ખરીદ કિંમત ગુણ્યા ટકા સેના, તો કે નફાના, અને છેદમાં શું આવે 100, પછી ખરીદ કિંમત મૂકી દેવાની, બાકીની જે ગણતરી છે સૂત્ર મૂકતા આવડી જાય એટલે પછી ગણતરી કરતા આપણને આવડી જાય કે પછી ખરીદ કિંમત તો કે 10000, નફાના ટકા તો કે 20%, અને એના છેદમાં કેટલા આવે તો કે 100, તો કેટલા વહી જાય ઉપર, 1000 × 2 એટલે 2000 રૂપિયા શું મળે આપણને, નફો મળે, બરાબર છે? હવે આપણે શોધવું છે વેચાણ કિંમત, જો દાખલો અહીંયા હજી અધૂરો છે, આપણે શોધવાની છે વેચાણ કિંમત, તો અહીંયા લખવાનું, તેથી વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત પ્લસ નફો, આપણે આગળ સૂત્ર બધાય જોઈ લીધા છે, બરાબર? તો ખરીદ કિંમત કેટલી હતી, તો કે 10000, નફો કેટલો મળ્યો, તો કે
2000 રૂપિયા. તો ટોટલ વેચાણ કિંમત કેટલી થઈ? 12000 રૂપિયા. આ દાખલો આ રીતે થાય. વ્યવસ્થિત ધ્યાન આપજો. સૌથી પહેલા જો રકમ વ્યવસ્થિત નહીં સમજાય તો દાખલો કઈ રીતે ગણવો ને એ ખ્યાલ જ નહીં આવે. કારણ કે અહીં જો 1 2 3 આ નફા અને ખોટના મેં 3 અલગ અલગ પ્રકારના જે દાખલા છે ને એ મેં લખ્યા છે. તો આપણે એમાં સમજવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ એના પછીનો દાખલો કે રૂપિયા 275 માં ખરીદેલી, તો એમાં ખરીદ કિંમત આપી છે 275. 15% નુકસાન વેઠી. નુકસાન વેઠવું એટલે ખોટ ગણે. ખોટ બરાબર 15%. શેમાં આપ્યું છે ખોટ? ટકાવારી, બરાબર. તો વસ્તુ કેટલામાં વેચવામાં આવે? તો વેચાણ કિંમત. હવે આ દાખલામાં આપણે શું કરશું? તો ઓની જેમ જ આગળ જે દાખલો કર્યો એમ 275 ના 15% ગણવાના. ખરીદ કિંમત આપેલો ને ત્યારે એની ઉપર ટકાવારીની ગણતરી થાય. કોઈ પણ ટકાવારી જે છે, નફો કે ખોટ જે છે, એ સીધો સંબંધ કોની સાથે ધરાવે છે? તો કે ખરીદ કિંમત કે મૂળ કિંમત સાથે ધરાવે છે. કારણ કે ખરીદ કિંમત કે મૂળ કિંમત આપણને ખ્યાલ હોય તો એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આટલો નફો થાય ખોટ જાય. ખરીદ કિંમતની જ ખબર ન હોય તો આપણે નક્કી ન કરી શકીએ કે મને આટલો નફો મળ્યો કે ખોટ ગઈ. તો અહીંયા શું કરવું પડે? 275 સૂત્ર મૂકીને પણ વેચાણ કિંમત અહીં શોધો ત્યારે ખરીદ કિંમત માઇનસ ખોટ આવશે. શું કામે? તો કે વેચાણ કિંમતમાં ખોટ ગઈ હોય ત્યારે ખરીદ કિંમત માઇનસ ખોટ થાય. જો નફો હોત તો ખરીદ કિંમત પ્લસ નફો આવે, બરાબર છે. તો આ રીતે આ દાખલો આપણે જે આગળની ગણતરી કરી એ જ પ્રમાણે ખોટના ટકા એને મૂલ્યમાં ફેરવવું છે. તો ખોટ રૂપિયામાં બરાબર ખરીદ કિંમત ગુણ્યા ખોટના ટકા અને છેદમાં 100 મૂકી દેવાનું. ત્યાર પછીનો દાખલો જે છે, એક વોશિંગ મશીન રૂપિયા 13,500 માં વેચવામાં આવ્યું. તો એ વેચવામાં આવ્યું એટલે કઈ કિંમત હોય? તો કે વેચાણ કિંમત રૂપિયા 13,500. મશીન 13,500 માં વેચવામાં આવ્યું, એટલું યાદ રાખો. વેચવામાં એટલે વેચાણ કિંમત આવી, તો તેને 20% ખોટ ગઈ. તો ખોટ ગઈ 20%. તો તેની ખરીદ કિંમત કેટલી હશે? હવે આગળના બે દાખલાઓમાં મેં કીધું કે જ્યારે ખરીદ કિંમત રકમમાં આપેલ હોય તો એની ઉપર સીધી આપણે ટકાવારી ગણી શકીએ, પછી નફાની હોય કે ખોટની. પણ જ્યારે ન આપેલી હોય ખરીદ કિંમત, ત્યારે શું કરવું પડે? તો ત્યાં આપણે શોધારવા પડે. અહીં લખવું પડે કે ધારો કે રૂપિયા 100 ખરીદ કિંમત છે. હવે ખરીદ કિંમત ધાર લે એટલે ખોટ ગઈ હોય તો બાદ, અને નફો થયો તો હું કરત પ્લસ. તો માઇનસ ખોટ 20% છે એટલે 100 ના 20% તમે ગણો ને એટલે એટલા જ રૂપિયા થાય. જેટલી ટકાવારી હોય ને એટલા જ રૂપિયા થશે. તો 100 માંથી 20 જાય તો 80 રૂપિયા. આ થઈ વેચાણ કિંમત. હવે શું કરવાનું થાય? તો કે ત્રિરાશિ મૂકવાની થાય કે 100 ખરીદ કિંમતે 80 રૂપિયા વેચાણ કિંમત. વેચાણ કિંમત 80 આવી, તો 80 રૂપિયા વેચાણ કિંમતે 100 રૂપિયા ખરીદ કિંમત. આપણે ખરીદ કિંમત શોધવાની છે. તો ત્રિરાશિ એ રીતે ગોઠવું છું કે રૂપિયા 80 વેચાણ કિંમતે, ખરીદ કિંમત રૂપિયા 100. તો વેચાણ કિંમત રૂપિયા 13,500 એ ખરીદ કિંમત કેટલી? ત્રિરાશિ મૂકીને પછી ક્રોસ ગુણાકાર કરી જવાબ મૂકી દેવાનો છે, બરાબર. ત્યાર પછી નો દાખલો જે છે 8મો, મુદ્દલ 1200 રૂપિયા, વાર્ષિક વ્યાજનો દર 12%. એમાં આપણે શું કરશું? તો કે માળખું તૈયાર કરશું. સ્ટ્રક્ચર જેને કહેવાય PRT અને I. આની જગ્યાએ તમે SI લખો તો વાંધો નહીં. SI એટલે સાદું વ્યાજ થઈ જાય, ખાલી I લખો તો વ્યાજ ગણાય, બરાબર છે. તો આપણી પાસે સૂત્ર આવું છે, I બરાબર PRT છેદમાં 100. તો હવે આમાંથી કેટલી વસ્તુ ઘટે છે, કઈ વસ્તુ ઘટે છે આના ઉપરથી ખબર પડશે આપણને. કે મુદ્દલ આપ્યું છે 1200 રૂપિયા, પછી વ્યાજનો દર 12% આપેલ છે. જો અહીંયા વ્યાજનો દર કેટલો કીધો છે? 12%. મુદ્દલ 1200 અને મુદ્દલ 3 વર્ષ, સમયગાળો 3 વર્ષ. તો હવે શોધવાનું શું રહ્યું?
સાદુ વ્યાજ. તો સાદુ વ્યાજ શોધવાનું હોય તો સીધું આયા p ગુણ્યા r ગુણ્યા t આપેલ છે, અહીંયા p એટલે 1200, ટકાવારી r એટલે 12 અને t એટલે 3 વર્ષ, છેદમાં કેટલા આવે 100. હવે ધારો કે મુદત અહીંયા વર્ષમાં આપેલી છે અહીં, તો છેદમાં આપણે 1 કેવું કાઈ લખી નહીં તો પણ ચાલે, પણ મુદત જો માસમાં આપેલી હોય તો ગુણ્યા 12 છેદમાં કરવાનું, છેદમાં 12 મૂકવાનું, 100 ની સાથે ગુણ્યા 12 મૂકવાનું. મુદત જો દિવસોમાં આપી હોય તો છેદમાં 365 મૂકવા પડે, બરાબર. હવે અહીંયા આપણે છેદ ઉડા દેવાનું, શૂન્ય શૂન્ય ઉડી જાય, બાકી હોય તો ખાલી ગુણાકાર. તો 12 144 એને ગુણ્યા 3 બરાબર, 14 42 420 અને 4 13 12 30 ને 32 432 432 રૂપિયા શું આવ્યું તો કે આ 432 રૂપિયા સાદું વ્યાજ. હવે આપણને શું કીધું છે કે સાદું વ્યાજ અને વ્યાજ મુદત શોધો. તો વ્યાજ મુદત નું સૂત્ર આપણને બધાને ખબર જ છે કે વ્યાજ મુદત એટલે શું, તો કે વ્યાજ મુદત બરાબર મુદત પ્લસ વ્યાજ. તો મુદત કેટલું આપેલું છે તો કે 1200 અને વ્યાજ કેટલું આવ્યું તો કે 432. બેનો કટ નાખવાનો સરવાળો એટલે 12 ને 4 1632 રૂપિયા શું આવે વ્યાજ મુદત. વ્યાજ મુદત એટલે વ્યાજ સહિતની રકમ. ધારો કે તમે 1200 રૂપિયા કોઈ પણ વ્યક્તિ પાસેથી ઉછીના લાવ્યા હોય તો 3 વર્ષ સુધી જ્યારે 1200 રૂપિયા તમારી પાસે રાખો અને પછી 3 વર્ષ સમય પૂરો થાય એટલે તમે અન્ય ઈ જે તે વ્યક્તિને તમે ચૂકવવા જાવ એ રકમ, એટલે 1200 તો આપવાના જ, સાથે એની ઉપર 3 વર્ષ સુધી તમે જે ઉપયોગ કર્યો છે એનું વ્યાજ ગણે 432 રૂપિયા, એટલે એ વધારાના, એટલે છેલ્લે અંતે તમારે 3 વર્ષને અંતે 1632 રૂપિયા આપવાના થાય, બરાબર છે. તો આ રીતે આપણે અહીંયા તમામ પ્રકારના દાખલાઓ અહીં પૂર્ણ થાય છે. હવે છેલ્લે એક આપણે જ્યારે ગુણોત્તર કોઈ પણ બે આપેલા હોય, એક ગુણોત્તર આપેલો હોય એમ ગુણોત્તરમાં જે પણ પદ આપેલા હોય તો પદનું આપણે ટકાવારીમાં રૂપાંતર કરવાનું છે. તો એક ઉદાહરણ આપણે લઈએ છે, સૌથી પહેલા આનું શું કરવાનું તો કે 1 + 4 બરાબર કેટલા થાય 5, એટલે પ્રથમ પદ 1 છે એના છેદમાં 2 નો જે સરવાળો આવ્યો હોય ને છેદમાં મૂકી દેવાનો, પછી બીજું પદ 4 છે 4 ના છેદમાં મૂકી દેવાનું 5. હવે આને જો આ પદ થઈ મળી ગયા આપણને આ પહેલું પદ ના બીજું પદ, હવે આને આપણે જ્યારે ગુણાકાર ટકાવારી ફેરવવું હોય તો અપૂર્ણાંકને ટકાવારી ફેરવવા કેટલા ગુણીએ છીએ 100, તો આને 100 વડે ગુણી નાખવાનું, 20 × 5 = 100 એટલે 20% એ, અને 20 × 5 = 100 20 × 4 = 80 કુલ 100% એ જ ભાગ થશે. જો 20% ભાગ થયો તો 80%. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પ્રકરણ નંબર 8 રાશિઓની તુલનામાં તમામ પ્રકારના દાખલાઓ થિયરીની પાછી સમજૂતી તેમજ જે પણ સૂત્રો આમાં આવે છે એ સૂત્રોની આપણે સમજ મેળવી. ધન્યવાદ. થેન્ક યુ.